નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને પાઠ શબ્દમાં વાત એક સાપનીનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોશું નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા તો રમણીકલાલના પરિવારમાં પત્ની એક દીકરો અને દીકરી રમણીકલાલના પરિવારમાં એક દીકરો અને દીકરી એ એના પરિવારમાં હતા રમણીકલાલનો વ્યવસાય શું હતો તો રમણીકલાલનો વ્યવસાય ફોરેસ્ટર ઓફિસર હતા અને તેઓ સાગના બે નંબરનો વ્યવસાય કરતા હતા ત્યાર પછી રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે તો રમણેકલાલે ગુસ્સામાં આવીને નિર્દોષ શ્રમજીવીને ચાબુકથી ફટકારી મારી નાખ્યો તો એની પત્ની લખીએ કકડતી આતળીએ સાપ આપ્યો અને રમણીકલાલ પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગે છે રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો તો વ્યવાય કદાચ દીકરીના માઠા સમાચાર આપે તો આ વિચારથી રમણીકલાલમાં ફોન ઉપાડવાની હિંમત ન હતી ને એટલે તેમણે ટ્રેનમાં ફોન ઉપાડ્યો નહીં નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો તો ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો ચહેરો ચોરસ હતો સૂર્યના તડકામાં તેમની ચામડી ઘવર્ણ થઈ ગઈ હતી થોભિયાના વાળ અને સફેદ અને બાકીના ભરાવદાર કાળા વાળ હતા તેમની ઊંચાઈ આશરે છ ફૂટ હતી અંગ પર આશા બદામી રંગનો સફારી પહેરી હતી અને તેમનું વ્યક્તિત્વ કદાવર અને રૂઆબદાર પણ વિશાળ વેદના છલકાતી હતી જોકે વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશનની જે આપણી ચેનલ છે એમાં જ આપણે આ પાઠનું સ્વા સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આપેલું છે જો કદાચ આમાં કાંઈ ન ખબર પડે તો તમારે એમાં જોઈ લેશો જેથી કરીને તમને પાઠના પ્રશ્નો કે પાઠ હોય તે સમજાઈ જશે તેઓ ચિંતામાં હતા તો રમણીકલાલ તેમની દીકરીના શ્વાસ લંબાય તો તેનું મોઢું જોવા મળે તેની ચિંતામાં હતા કારણ કે વેરાવળમાં પરણાવેલી તેમની અઠ્યાવીસ વર્ષની દીકરી દાજી ગઈ હતી તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી રમણીકલાલ પર સો ફોન આવ્યો હતો તો રમણીકલાલ પર તેમની દીકરી સિરિયસ છે તાત્કાલિક આવો એવો ફોન આવ્યો હતો સમીરે રમણીકલાલને સિંહ સાંત્વના આપી તો રમણિક સમીરે રમણીકલાલને સાંત્વના આપતા કહ્યું કે વડીલ ચિંતા ન કરો ઈશ્વર સૌ સારાવાના કરશે તમારી દીકરી બચી જશે રમણીકલાલના નોકરીની શરૂઆતના સમયનો દમામ તમારા શબ્દોમાં લખો તો રમણીકલાલને ચોવીસ વર્ષની ફોરેસ્ટર ઓફિસરની નોકરી હતી તેમનું પોસ્ટિંગ વધેમાં હતું તેમને રહેવા સરકારી બંગલો નોકર ચાકર ડ્રાઈવર સાથે જીભ જીવી સુવિધાઓ મળી તેઓ સાગના બે નંબરના ધંધામાં પુષ્કળ કમાયા તેમને તેમના હોદ્દાનો અને સત્તાનો નશો હતો તેમને પત્ની અને દીકરાઓ સાથે દીકરી એમ બે સંતાનો હતા અને તેમના વધેમાં જંગલમાં મહારાજા હોય તેવો વટ રાખતો તેમણે ત્યાંની પ્રજા પર પોતાની ધાક જમાવી હતી ત્યાર પછી રમણીકલાલે કઈ આશાથી ભીખરને સો રૂપિયાની નોટ આપી તો રમણિકલાલે અન્ય કોઈ સ્વાર્થ નથી પણ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડા લંબાય તો દીકરીનું મોઢું જોવા મળે અને આ આશાથી રમણીકલાલે ભિખારણને સો રૂપિયાની નોટ આપી દીધી ત્યાર પછી નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો તો રમણીકલાલના જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો તો રમણીકલાલ એમના જીવનમાં પૂર્વાર્ધ સુખી હતા ચોવીસ વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટર ઓફિસર હતા તેમના લગ્ન થયા અને એક દીકરો અને એક દીકરી હતા એમ બે સંતાનો પિતા થયા તેમનું વધેમાં પોસ્ટિંગ થયું તેમને રહેવા સરકારી બંગલો નોકરચાકર અને ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધાઓ મળી તેમણે નોકરી દરમિયાન સાગના બે નંબરના ધંધામાં પુષ્કળ કમાણી કરી જુવાનીના જોશમાં તેઓ ત્યાંની આસપાસની પ્રજા પર થાક જમાવતા જીપ લઈને નીકળતા અને સૌને પોતાનો વટ બતાવતા પોતાનો વટ બતાવતા ને પરંતુ રમણીક લાલનું ઉતરાધ જીવન સત્યંત કરુણાજનક રહ્યો લાકડા નહીં પણ ડાળખા લઈને જતા ગરીબ શ્રમજીવીને એણે ચાબુક ફટકારીને મારી નાખ્યો કકડતી આતરડીએ શ્રમજીવીની પત્ની લખીએ શાપ આપ્યો એ આશાના પરિણામે તેમની પત્ની હાથ એટેકમાં મૃત્યુ પામી અને અમેરિકામાં ભણતા દીકરાને આંતરડાનું કેન્સર થયું તેની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ છતાં એ બચ્યો નહીં જમાઈનું મૃત્યુ થયું અને દીકરીને પૈસાની લાલચમાં સળગાવી દીધી આમ સુખદ ઉતરા ઉત્તરા દુઃખદ હતી કર્મનો હિસાબ દરેકે ચૂકવો જ પડે છે આ વિધાન કૃતિના આધારે સમજાવો તો કર્મનો હિસાબ દરેકે ચૂકવો જ પડે છે આ વિધાનનું સચોટ ઉદાહરણ વાત એક સાપની કૃતિના રમણીકલાલ છે જુવાનીમાં સુખ સાહેબીમાં જીવતા રમણીકલાલ હોશ એ ખોઈ બેઠા તેમણે સાગના ધંધામાં અનીતિથી પુષ્કળ કમાણી કરી તેઓ વધેની પ્રજા પર ધાક જમાવતા એકવાર બે શ્રમજીવો માત્ર ડાળકા વીણીને તેનો ભારો ઘરે લઈ જતા હતા રમણીકલાલને જોઈને ડરી ગયા અને ત્યાંથી તેઓ ભાગ્યા તેમણે પીછો કર્યો ને એમાં એક ઝાડ એક ઝડપાઈ ગયો એ કરગરતો રહ્યો પણ પરિણ પણ રમણિકલાલે એને એટલી જોશથી ચાબુક ફટકારી કે એની ખોપરી ફાટી ગઈ ગરીબ શરમજીવીના પત્ની અને બાળકો નિરાધાર થઈ ગયા તેની પત્નીએ કકડતી આંતરડીએ રમણીકલાલને શાપ આપ્યો રમણિકલાલે એના જીવનના ઉત્તરાર્ધમાં હાર્ટ એટેકમાં પત્ની ગુમાવી અમેરિકામાં રહેતા દીકરાને થયેલા આંતરડાના કેન્સરની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ છતાં દીકરો ન બચ્યો જુવાન જોધ જમાય મૃત્યુ પામ્યો અને સાસરિયાએ પૈસાની લાલચમાં દીકરીને જીવતી સળગાવી દીધી આમ લાલે યુવાનીમાં જે ક્રૂર કર્યા હતા અને નીતિથી જે કમાણી કરી હતી તેનો હિસાબ એને ઘડપણમાં ચૂકવવો પડ્યો તો વિદ્યાર્થી મિત્રો ચૌદમો પાઠ વાત એક શાપનીનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર જોયું અસ્તુ